શું તમને હાઈપરટેન્શન રહે છે? શું તમને હૃદયરોગની બીમારી રહે છે? શું તમને ડાયાબિટીસની તકલીફ રહે છે? શું તમને સ્ટ્રેસ વધારે રહે છે? રાત્રે ઊંઘ આવતી નથી? જો આ સવાલનો જવાબ તમારો હામાં હોય તો આ વિડીયો તમારા માટે છે। नमस्कार दर्शक मित्रों, खबरछे.com पर हूँ वैद्य जागृत पटेल आयुर्वेद कंसल्टंट लईने आव्यो छुं तमारा माटे स्वास्थ्यम सीरीज। मित्रों, आ स्वास्थ्यम सीरीज में दर वक्ते आपणे कोई ने कोई आरोग्य संबंधी प्रश्नों की चर्चा करीए छीए अने हूँ तमने एनुं आयुर्वेदिक निराकरण आपवा प्रयास करूँ छुं। शुं तमने हाइपरटेन्शन रहे छे? शुं तमने हृदयरोगनी बीमारी रहे छे? शुं तमने डायाबिटीसनी तकलीफ रहे छे? शुं तमने स्ट्रेस वधारे रहे छे? रात्रे ऊंघ आवती नथी? जो आ सवालनो जवाब तमारो हामां होय तो आ वीडियो तमारा माटे छे। मित्रों, आजना विषयनी रजूआत करता पहेला मने एक गीतनी पंक्ति याद आवे छे। पंक्ति आ रीतनी छे। मेरे दिल में आज क्या है, तू कहे तो मैं बता दूं। मित्रों, जोईए तो आ एक पिक्चरना गीतनी पंक्ति छे, पण आयुर्वेदनी दृष्टिए ने आरोग्यनी दृष्टिए जोईए तो आ पंक्तिमां तमारा आरोग्य माटे खूब अलगत्यनी वात कहेवामां आवी छे। पंक्तिनो पहेलो भाग जोईए तो मेरे दिल में आज क्या है। अपना मन में घना बदा विचारों हो, घने बदा भावनाओ हो, चिंता हो, शोक हो, राग हो, द्वेष हो, मोह, ईर्षा, लोभ, मोह, आ घनी बड़ी भावनाओ मन में हो, आपने इन्हें अभिव्यक्त करता नहीं ने अंदर ने अंदर दबावी राखी से। जयरे एक लिमिट थी वधारे दबाती रही है वस्तु, त्यारे स्ट्रेस उत्पन्न करे। स्ट्रेस ने कारण ज डायाबिटीस थाय, हाइपरटेन्शन आए, हार्ट एटेक आए, स्ट्रेस लेवल वधी जाए, ऊंघ आवती नहीं, तो आ बधी रोगनुं मूळ एक आपणा मनमां जे विचारो दबावी राखी छे ने एने कारणे छे। तो आ बधाथी बचवू होय तो सादो उपाय छे के तमारा मनमां जे पण कंईक छे ए तमे सामेवाळी व्यक्तिने कही दो, मनमां कंईक राखवानुं नहीं। आयुर्वेदनी दृष्टिए वात करूँ तो चरक संहिताना विमान स्थानना बीजा अध्यायमां आचार्य चरक जणावे छे के मात्राया अभ्यवृतम पथ्यम च अन्नम न जीर्यति, चिंता शोक भय क्रोध दुख सह्या प्रजा करे। एटले के मात्रापूर्वक प्रमाणसर खाधेलू पथ्य अन्न, तमारा शरीरने माफक आवेलो खोराक, माफक आवे तेवो खोराक तमे प्रमाणसर खाओ तो पण न जीर्यति, पचतो नथी। कारण चिंता, शोक, भय, क्रोध, दुख सह्या અને રાત્રિ જાગરણ, રાત્રિ જાગરા, મતલબ કે ફક્ત ખાવાનું પચાવવાની પ્રક્રિયા ફિઝિકલ પ્રક્રિયા નથી કે તમે ખાધું ને પચી ગયું, મન પણ પ્રફુલ્લિત રહેવું જોઈએ। જો મન આ બધા મનોભાવમાં વિષાદગ્રસ્ત હશે, ચિંતા, શોક, ભય, ક્રોધમાં, તો ખાવાનું પચવાનું જ નથી, અને જો ખાવાનું નહીં પચે તો અપચો થશે અને બીજી બધી બીમારીઓનું મૂળ થશે। એટલે વસ્તુ એ છે કે તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારું મન સ્વસ્થ રહેવું જોઈએ। મન સ્વસ્થ રહેવા માટે કોઈને કોઈ ઉપાય કરવા જોઈએ। એક સાદું ઉદાહરણ લઈએ, રાત્રે ઊંઘ આવતી નથી। મારા ઘણા પેશન્ટના સવાલ હોય છે કે સાહેબ મને રાત્રે ઊંઘ આવતી નથી, મોડી રાત્રે ઊંઘ આવે છે, અને ઘણા લોકો એના ઉપાય તરીકે રાત્રે મોડે સુધી મોબાઈલ કરતા રહે છે। તો મોબાઈલ કરો છો વાત બરાબર છે, પણ મુખ્ય વસ્તુ છે તમારું મન એકાગ્ર થવું જોઈએ। મુખ્ય તો એવું થાય છે, આયુર્વેદની દૃષ્ટિ જોઈએ તો શરીરમાં જ્યારે વાયુ વિકૃત થાય, વાયુ બગડે છે ને, ત્યારે સ્ટ્રેસ લેવલ વધારે છે। ચિંતા, શોક, ભય આ બધા કારણોથી વાયુ બગડે છે ને, વાયુ બગડવાથી આ બધા કારણો પણ ઉત્પન્ન થાય છે। બંને કોરિલેટેડ છે, સાયકોસોમેટિક છે। તો જ્યારે આવું થાય છે ત્યારે વાયુ બગડો હોય છે, એટલે વાયુને કંટ્રોલમાં કરવાનું હોય છે। એટલે જ્યારે પેશન્ટ ટ્રીટમેન્ટ લેવા આવે છે ત્યારે અમે કહીએ છીએ કે તમે વાયુ પર ફોકસ કરો, એટલે એના માટે અમે ગરમ પાણી પીવાનું કહીએ, ભૂખ કરતાં ઓછું ખાવાનું કહીએ, અને વાયુ મટે, શરીરમાં વાયુ કંટ્રોલમાં આવે એવી દવા આપીએ છીએ। એ ઉપરાંત એક અગત્યની પરહેજી આપીએ છીએ અમે, મનને એકાગ્ર કરો અને કેન્દ્રિત કરો, મન શાંત થશે તો ઊંઘ આવશે। સાદા ઉપાય છે મિત્રો, તમે પણ ઘરે કરી શકો। ઊંડા શ્વાસ લો, આ રીતે ઊંડા શ્વાસ લઈ શકો, અનુલોમ વિલોમ કરો, નહીતર છેલ્લે ઓમકાર કરો, ઓ કહેવાનો હેતુ મનને છે ને શ્વાસની ગતિ પર કેન્દ્રિત કરતો, મન એકાગ્ર થશે, મન શાંત થશે તો ઊંઘ આવી જશે। નહીતર મનમાં અનેક પ્રકારના વિચારો ચાલતા રહેશે અને વિચારો રોકવા જરૂરી છે। તો બસ મિત્રો, આટલું કરો,
આયુર્વેદ અનુસરશો તો તમે આજીવન સ્વસ્થ રહેશો. ધન્યવાદ.